नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 ना गुजराती विषय में पुनरावर्तन कार्य करीशुं, जे एफए 2 मुजब रहेशे। आपणे आपणी स्कूल ना नियम मुजब पुनरावर्तन कार्य नोटबुक में लखवानुं छे, तो तमे वीडियो जोवानी साथे पुनरावर्तन कार्य नोटबुक में लखशो पण। पुनरावर्तन कार्य रूपे आपणे एकम 4 ना प्रश्नोनो अभ्यास करीशुं, जेमा सौ प्रथम आपणे विकल्पोनो अभ्यास करीशुं, जे आ मुजब छे। एक, लाखाए सेठने त्यां સાંજમાં શું મૂક્યું? જવાબ છે ડાગ્યો। બે, લાખાએ સેઠ પાસેથી કેટલી મુદત માટે રકમ લીધી? જવાબ છે 1 મહિના માટે। 3, ડાગ્યો કેવી રીતે મરી ગયો? જવાબ છે પથરા પર માથું પછાડી પછાડીને। હવે આપણે ખરાખોટાઓનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે। 1, ભીડ પડી ત્યારે લાખો વાણિયા પાસે ગયો, ખરું। 2, ડાગિયાએ સેઠનું ખોવાયેલું ધન પાછું અપાવ્યું, ખરું। 3, ડાગિયાને આવતો જોઈ લાખો ખુશ થઈ ગયો, ખોટું। 4, ડાગાસર સૌરાષ્ટ્રમાં આવેલું છે, ખોટું। ખરાખોટા પછી આપણે ખાલી જગ્યાઓનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે। 1, લાખો ખાલી જગ્યા હતો, જવાબ છે વણજારો। 2, વાણિયાએ બધી વાત ખાલી જગ્યા લખી, જવાબ છે ચિઠ્ઠીમાં। 3, લાખાએ બંધાવેલ સરોવરનું નામ ખાલી જગ્યા છે, જવાબ છે ડાગાસર। 4, ડાગાસર ઉત્તર ગુજરાતમાં ખાલી જગ્યા પાસે આવેલું છે, જવાબ છે રાધનપુર। ખાલી જગ્યા પછી આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે। 1, લાખો વાણિયા પાસે શા માટે ગયો? જવાબ છે એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો। 2, લાખાએ ડાગિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? જવાબ છે લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા અને સાંજમાં એટલે કે ગીરવે તરીકે ડાગિયાને વાણિયાને ત્યાં મૂક્યો। 3, ડાગિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? જવાબ છે ડાગિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોતિયું મોઢામાં પકડી અને ખેંચવા માંડ્યું। 4, શેઠે ડાગિયાની કોટે શું બાંધ્યું? જવાબ છે શેઠે ડાગિયાની કોટે એક ચિઠ્ઠી બાંધી। 5, ડાગિયો ઘડી પર કેમ થંભી ગયો? જવાબ છે ડાગિયાને આવતો જોઈ લાખાએ આંખ બતાવી ફિટકાર આપ્યો, તેથી ડાગિયો ઘડી પર થંભી ગયો। 6, ડાગાસર ક્યાં આવેલું છે? જવાબ છે ડાગાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે। હવે આપણે વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું। સમાનાર્થી શબ્દો આ મુજબ છે। માસ શબ્દનો સમાનાર્થી શબ્દ મહિનો છે। હરખ શબ્દનો સમાનાર્થી શબ્દ ખુશી છે। પ્રિય શબ્દનો સમાનાર્થી શબ્દ વહાલું છે। આબરુ શબ્દનો સમાનાર્થી શબ્દ શાક છે। ભાગવું શબ્દનો સમાનાર્થી શબ્દ નાસવું છે। વિશાળ શબ્દનો સમાનાર્થી શબ્દ મોટું છે। હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે। ધ્યાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ બેધ્યાન છે। વિદાય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આગમન છે। વિશ્વાસુ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અવિશ્વાસુ છે। પાસે શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ દૂર છે। અહીં આપણે પુનરાવર્તન કાર્યમાં વિરામ લઈશું। આભાર।